ક્વેશ્ચન નંબર વન સર્કિટ બ્રેકર એક એવા પ્રકારની ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે જે કઈ કન્ડિશન વખતે સર્કિટ બ્રેકરને જોડે કે તોડે છે એટલે કે જે સર્કિટ બ્રેકર જે છે આપણે નોર્મલ કન્ડિશનના અંદર એને સ્વિચ ઓફ અથવા તો સ્વિચ ઓન કરી શકીએ છીએ એટલે સ્વિચિંગ ડિવાઇસ તરીકેનું કાર્ય કરશે તેમજ જ્યારે એબનોર્મલ કન્ડિશન એટલે કે કોઈ ફોલ્ટી કન્ડિશન ઉદભવી એટલે કે જેમ કે શોર્ટ સર્કિટ થયું તો એ સમય દરમિયાન જે સર્કિટ બ્રેકર જે છે એ ઓટોમેટિકલી ઓપરેટ થશે એટલે કે નોર્મલ કન્ડિશનમાં એ સ્વિચિંગ તરીકેનું કાર્ય કરશે અને એબનોર્મલ કન્ડિશનના અંદર એ શું કરશે ઓટોમેટિક ઓપરેટ થશે તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી લોડની નોર્મલ અને એબનોર્મલ કન્ડિશન ક્વેશ્ચન નંબર ટુ ફોલ્ટ સમયે જ્યારે સર્કિટ બ્રેકરમાં આર્ક ઉત્પન્ન થાય છે ત્યારે મેન કોન્ટેક ઉપર અસ્તિત્વ ધરાવતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે તો અહીંયા આગળ આપણને જે બતાયા છે પેલું છે રેટેડ વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ કોને કહેવામાં આવશે કે જે વોલ્ટ માટે સર્કિટ બ્રેકરને ડિઝાઇન કર્યું હોય જેટલા વોલ્ટેજ માટે જેમ કે છાસઠ કેવી માટે ડિઝાઇન કર્યું છે તો આજે છાસઠ કેવી જે છે એ સર્કિટ બ્રેકરના રેટેડ વોલ્ટેજ હશે તેમજ એકસો બત્રીસ કેવી માટે કર્યું હોય કે બસો વીસ કેવી માટે કર્યું હોય તો એ જે પણ કેવી માટે ડિઝાઇન કરવામાં આવે છે એને આપણે સર્કિટ બ્રેકરના રેટેડ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ એના પછી છે આપણે જોઈએ છીએ કે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ તો ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ કોને કહેવામાં આવે છે કે જ્યારે વોલ્ટી કન્ડિશનના અંદર સર્કિટ બ્રેકર જ્યારે ઓપન થાય છે ત્યારે એક કોન્ટેક વચ્ચે ઉત્પન્ન થતા વોલ્ટેજને આપણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ આર્ક વોલ્ટેજ કોને કહેવામાં આવે છે એટલે કે જે કોન્ટેકના ઉપર આર્ક ઉત્પન્ન થઈ જ્યારે સર્કિટ બ્રેકર એબનોર્મલ કન્ડિશનના અંદર ઓપન થાય છે ત્યારે તેની વચ્ચે જે કોન્ટેક્ટ વચ્ચે જે વોલ્ટેજ જોવા મળે છે એને આપણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ કહીએ છીએ પરંતુ આર્ક માટે જે વોલ્ટેજની ઓળખીએ છીએ અને એના માટે આપણે વોલ્ટેજને ઓછા કરવા પડે છે ટ્રાન્સજેન્ટ વોલ્ટેજને ઓછા કરીએ તો આર્ક વોલ્ટેજ શું થઈ જાય છે ઓછા થઈ જાય છે તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ડી ટ્રાન્ઝેન્ટ વોલ્ટેજ ક્વેશ્ચન નંબર થ્રી એર સર્કિટ બ્રેકરમાં એક્સ તરીકે માર્ક કરેલા ભાગનું નામ શું છે તો અહીં આગળ તમને જોવા મળે છે કે આ જે તરીકે જે માર્ક કર્યો છે એ ભાગ કયો છે તો એને આપણે તરીકે ઓળખીએ છીએ તો આન્સર આવશે બી ક્વેશ્ચન નંબર ફોર કેટલીક વાર એબીસી કોન્ટેક માં કોન્ટેક બે પેરમાં હોય છે મેન પેર અને એડિશનલ પેર મેન કોન્ટેક અને આર્ક કોન્ટેક અનુક્રમે સાના બનેલા હોય છે તો આપણે જે સર્કિટ બ્રેકર જે છે એ કયા સર્કિટ બ્રેકરની વાત કરીએ છીએ એસીબી એસીબી એટલે કે તમારું એર સર્કિટ બ્રેકર તો એર સર્કિટ બ્રેકરના અંદર મેન કોન્ટેક અને આર્ક કોન્ટેક્ટ સાના બનેલા હોય છે તો જે મેન કોન્ટેક હોય એનો રજીસ્ટર કેવો હશે ઓછો હશે તેમજ જે આર્ક કોન્ટેક હશે એનો રજિસ્ટર કેવો હશે વધારે હશે જે મેન કોન્ટેક જે છે એ અહીંયા આગળ સાના બનેલા હશે કોપરના બનેલા હશે કેમ કે કોપરનો નો રજિસ્ટર કેવો છે ઓછો છે તેમજ આર્ક કોન્ટેક જે છે એ સાના બનેલા હશે કાર્બનના બનેલા હશે એટલે કે એનો રજિસ્ટર કેવો હશે વધારે હશે તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે બી કાર્બન એન્ડ કોપર મેઇન કોન્ટેક કોપરના બનેલા હશે અને આર્ક કોન્ટેક જે છે એ કાર્બનના બનેલા હશે ક્વેશ્ચન નંબર ફાઈવ જ્યારે સર્કિટમાં કોઈ ફોલ્ટ ઉદભવે ત્યારે કઈ ડિવાઇસ બ્રેકરને સંદેશો આપે છે અથવા તો સર્કિટ બ્રેકરને નોટિફિકેશન મોકલે છે કે ઓપરેટ થવાનું છે તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે રિલે હવે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીં આગળ આપણને એક આકૃતિ દર્શાવી જે છે આકૃતિના અંદર તમે જોઈ શકો છો કે આ જે છે જે લાઈન તમને જોવા મળે છે એને ઓવરહેડ લાઈન તરીકે ઓળખાય છે આ ઓવરહેડ લાઈન ના અંદર કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી ને સિરીઝમાં જોડવામાં આવે છે લાઈન ની તેમજ એની સિરીઝ ના અંદર સર્કિટ બ્રેકર ને જોડેલું છે હવે જ્યારે ફોલ્ટ ઉદ્ભવશે એટલે કે શોર્ટ સર્કિટ જેવી કોઈ કન્ડિશન થાય તો તો અહીંયા જે આપણને રિલે જોવા મળે છે રિલે દ્વારા ફોલ્ટ ને સેન્સ કરવામાં આવશે અને રિલે શું કરશે આ જે આર્મેચર જે છે એટલે કે આ જે પ્લન્જર છે એને શું કરશે ઉપરની તરફ ખેંચશે અને એના કારણે એની જોડે જોડાયેલી જે ટ્રિપિંગ મેકેનિઝમ જે છે એ સર્કિટ બ્રેકરને શું કરશે લાઈન થી ડિસ્કનેક્ટ કરી નાખશે અથવા તો ટ્રિપ કરી નાખશે એટલે કે આ જે રિલે છે રિલે દ્વારા સર્કિટ બ્રેકરને સંદેશો મોકલવામાં આવે છે અથવા તો નોટિફિકેશન મોકલવામાં આવે છે તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આપણો શું આવી જશે બી રિલે ક્વેશ્ચન નંબર 6 ઓઈલ સર્કિટ બ્રેકર માં ઉત્પન્ન થતી આર્ક સાથે સંયોજાય છે ત્યારે કયો ગેસ ઉત્પન્ન થાય છે તો જે આર્ક જે છે ઓઇલ જોડે સયોજાય ત્યારે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે તો કરેક્ટ આન્સર આવશે બી હાઇડ્રોજન ક્વેશ્ચન નંબર સેવન નીચે આકૃતિમાં દર્શાવેલ સર્કિટ બ્રેકરનો પ્રકાર કયો છે તો અહીં આગળ આજે આપણને આકૃતિ દર્શાવી છે એના અંદર તમે જોઈ શકો છો કે આ ઇન્સ્યુલેટિંગ વેસલ છે ઇન્સ્યુલેટિંગ વેસેલના અંદર અહીં આગળ તમને ફિક્સ કોન્ટેક્ટ દર્શાવ્યું છે આ જે છે એ મૂવેબલ કોન્ટેક્ટ છે તેમજ આ બંને બાજુ શું દર્શાવ્યું છે આર્ક સેલ દર્શાવ્યું છે અને અહીં આગળ આ જે છે એ મેઇન આર્ક સેલ એરિયા છે તો આ પ્રકારની રચના આપણને વેક્યુમ સર્કિટ બ્રેકરના અંદર જોવા મળે છે તો અહીં આગળ આપણે આન્સર જોઈએ તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે વેક્યુમ સર્કિટ બ્રેકર ક્વેશ્ચન નંબર એટ વેક્યુમ સર્કિટ બ્રેકરમાં આર્ક માટે કયું મીડિયમ વપરાય છે તો અહીંયા આગળ જે આપણી પાસે સર્કિટ બ્રેકર જે છે વેક્યુમ સર્કિટ બ્રેકર છે તો એના માટે જે મીડિયમ વપરાશે પણ શું હશે વેક્યુમ હશે તો કરેક્ટ આન્સર આવશે ડી વેક્યુમ ક્વેશન નંબર નાઇન વેક્યુમ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કેટલા વોલ્ટેજ સુધી થાય છે તો વેક્યુમ સર્કિટ બ્રેકર જે છે એ બાવીસ થી છાસઠ કેવી માટે વપરાય છે તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ બાવીસ થી છાસઠ કેવી તેમજ છાસઠ થી એકસો બત્રીસ એકસો બત્રીસ થી ચારસો અને ચારસો થી સાતસો પાસઠ માટે આપણે એસ એફ સિક્સ પ્રકારના સર્કિટ બ્રેકર વાપરીએ છીએ અને એસ સિક્સ એટલે કે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ ક્વેશ્ચન નંબર ટેન વેક્યુમ સર્કિટ બ્રેકરની આઉટર બોડીના ઇન્સ્યુલેશન માટે કયું મટીરિયલ વપરાય છે તો ઇન્સ્યુલેશન મટીરીયલ કયું વપરાય છે તો ઇન્સ્યુલેશન મટીરીયલ અહીંયા આગળ જો તમે જોઈ શકો છો કે એના અંદર આપણને દીધું છે ગ્લાસ અને સિરામિક ગ્લાસ અને સિરામિક જે છે પણ એની ઇન્સ્યુલેટિંગ મટીરીયલ છે પરંતુ એની મેકેનિકલ સ્ટ્રેન્થ કેવી હોય છે ઓછી હોય છે એટલે કે આ વાપરવામાં આવતા નથી તેમજ બી માં આપ્યું છે આયરન આયરન અને આ જે સ્ટીલ જે એ છે વાહક ઇન્સ્યુલેટિંગ મટીરીયલ નથી એટલે આ બંને પણ વાપરવામાં આવતા નથી તેમજ હવે આપણને ઓપ્શન ડી દીધો છે એબોનાઇટ એબોનાઇટ જે છે એ સારું ઇન્સ્યુલેટિંગ મટિરિયલ છે તેમજ તેની મેકેનિકલ સ્ટ્રેન્થ પણ કેવી છે સારી છે તો કરેક્ટ આન્સર આવશે ડી એબો નાઇટ ક્વેશ્ચન નંબર ઇલેવન કેપેસિટર બેંક સ્વિચિંગ માટે કયું સર્કિટ બ્રેકર યોગ્ય છે તો કેપેસિટર બેંકના જે સ્વિચિંગ જે છે એના માટે જે સર્કિટ બ્રેકર વપરાય જે છે એને આપણે વેક્યુમ સર્કિટ બ્રેકર તરીકે ઓળખીએ છીએ તો કરેક્ટ આન્સર આવશે એ વેક્યુમ સર્કિટ બ્રેકર તેમજ આ જે એસએફ સિક્સ જે સર્કિટ બ્રેકર જે છે એ આપણે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ માટે વાપરીએ છીએ અને એર બ્લાસ્ટ અને ઓઇલ સર્કિટ બ્રેકર નો હવે ઉપયોગ કેવો છે ઓછો થાય છે ક્વેશ્ચન નંબર ટ્વેલ સર્કિટ બ્રેકરનો નો કયો ભાગ સર્કિટને ડિસ્કનેક્ટ કરવા મદદરૂપ થાય છે સર્કિટ બ્રેકરના અંદર હોય છે એ સર્કિટ બ્રેકરને ડિસ્કનેક્ટ કરવા માટે મદદરૂપ થાય છે રેપચરિંગ કેપેસિટી કયા યુનિટમાં હોય છે તો રેપચરિંગ કેપેસિટી કોને કહીશું કે જ્યારે સર્કિટ બ્રેકર જે છે એ ફોલ્ટી એટલે કે અનહેલ્ધી કન્ડિશન જ્યારે ઓપરેટ થાય છે ત્યારે તેનો મહત્તમ પાવર ઇન્ટરપ કરવાની શક્તિને આપણે રેપ્ચરિંગ કેપેસિટી તરીકે ઓળખીએ છીએ અને સર્કિટ બ્રેકરની જે છે કેપેસિટી કેપેસિટી કેવી હોવી હોવી જોઈએ જોઈએ હાઈ તો આગળ કરેક્ટ આન્સર આવશે સી એમવીએ સર્કિટ બ્રેકરની જે રેપ્ચરિંગ કેપેસિટી જે છે એ એમવીએમાં હોય છે એટલે કે મેગા વોલ્ટ એમ્પિયર ક્વેશ્ચન નંબર ફોર્ટીન નીચેના પૈકી કયું રેટિંગ વેક્યુમ સર્કિટ બ્રેકરનું હોઈ શકે તો વેક્યુમ સર્કિટ બ્રેકરનું કેટલા હોય છે કેવી કેવી વચ્ચે આપણે વેક્યુમ સર્કિટ બ્રેકર વાપરીએ તો અહીં આગળ આન્સર આવશે એ પાંચસો એમ્પિયર ફિફ્ટી હર્ડ થ્રી ફેઝ એસી સપ્લાય માટે આપણે વેક્યુમ સર્કિટ બ્રેકર વાપરીએ છીએ ક્વેશ્ચન નંબર ફિફ્ટીન ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ હવે ઓછો થવા લાગ્યો છે ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા માટે નીચેના પૈકી કયું સાચું છે તો ઓઇલ સર્કિટ બ્રેકર જે છે એ ઓઇલના કારણે શું હોય છે આગ લાગવાની શક્યતા રહે છે તેમાં તેમજ આર્કના પરિણામે કાર્બન ઉત્પન્ન થાય છે અને જે ઓઇલની ટાંકીમાં પડી રહે છે જેના કારણે ઓઇલની ગુણવત્તા શું થઈ જાય છે ઘટી જાય છે એટલે કે ઓઇલની ડાયલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં શું થઈ જાય છે ઘટાડો થઈ જાય છે તેમજ સમયાંતરે આપણે ઇન્સ્યુલેટિંગ જે ઓઇલ જે છે એનું ચેકિંગ કરવું પડે છે કે એના અંદર ભેજનું પ્રમાણ છે કે નહીં તેમજ જો ભેજનું પ્રમાણ કે હોય તો એને રિપ્લેસ કરવું પડે છે અને તેના કારણે જે શું છે આ રિપ્લેસમેન્ટ કરવું છે છે તેની કિંમત કેવી મોંઘી અને સી એ ત્રણે ત્રણ કેવા છે ઓઇલ સર્કિટ બ્રેકર માટે સાચા છે એટલે કે આ ત્રણે ત્રણ જે છે એ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા છે તો કરેક્ટ આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ ક્વેશ્ચન નંબર સિક્સટીન સર્કિટ બ્રેકરમાં કયો ગેસ ઇન્સ્યુલેટર તરીકે વપરાય છે તો સર્કિટ બ્રેકરમાં જે ગેસ વપરાય જે છે એને આપણે કહીએ છીએ એટલે કે સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ આ એસએફ સિક્સ ગેસ વાપરવાના ઘણા ફાયદા છે જે આપણે જોઈએ તો આપણે એસએફ સિક્સના કેટલાક ફાયદા જોઈએ તો એસએફ સિક્સ જે ગેસ જે છે એની ડાયલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કેવી હોય છે હવા કરતા બે થી ત્રણ ગણી હોય છે એટલા માટે ઘણી ઉચ્ચ માત્રામાં કરણને બ્રેક કરવા માટે આપણે એને વાપરી છીએ સેકન્ડ નો આર્ક ઓલોવાનો ગુણધર્મ જે છે એ ખૂબ જ ઝડપથી આગને બુજાવી શકે છે એટલે કે આર્ક ઓલવાનો ગુણધર્મ કેવો છે એનો સૌથી સારો છે એટલે કે સૌથી ઉત્તમ આર્ક ઓલવાનો ગુણધર્મ હોવાના કારણે એ જે આગ લાગી હોય છે એને શું કરે છે ઝડપથી બુજાવી દઈએ છે આગ ન પકડે તેવો ગેસ છે નહીવત ત્યારે કાર્બોનાઇઝેશન એટલે કે કાર્બનના કણ છૂટા પડતા નથી એટલે કે એના જે કોન્ટેક જે છે એ લાંબા સમય સુધી શું થાય છે ખરાબ થતા નથી એટલે કે કાર્બનના કણ છૂટા ન પડવાના કારણે એના કોન્ટેકના ઉપર કાર્બનનું સ્તર જમા થતું નથી એટલે એના કોન્ટેક જે છે લાંબા સમય સુધી ખરાબ થતા નથી આ પ્રકારના બ્રેકરનું ઓપરેશન બી કેવું હોય છે સાયલેન્ટ હોય છે એટલે કે આના ઓપરેશન દરમિયાન કોઈ પ્રકારનો અવાજ ઉત્પન્ન થતો નથી એટલે કે સાયલેન્ટ પ્રકારનું ઓપરેશન એસેફ સિક્સ સર્કિટ બ્રેકર દ્વારા કરવામાં આવે છે તો આ જે ફાયદા છે એના કારણે આપણે હાલના અંદર એસએફ સિક્સ સર્કિટ બ્રેકરનો ઉપયોગ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઈન માટે કરવામાં આવે છે એસેફ સિક્સ જે સર્કિટ બ્રેકર જે છે એ કિંમતમાં કેવા હોય છે મોંઘા હોય છે તેમજ એસેફ સિક્સ જે ગેસ જે છે એ કેવો છે મોંઘો હોવાથી તેના ઓપરેશન વખતે તેને રિઝર્વ ટેન્કમાં પાછો લાવવા માટેની ખાસ વ્યવસ્થા કરવી પડે છે તેમજ ગેસ લીકેજ ન થાય તે બાબતની પણ ખાસ તકેદારી રાખવી પડે છે તો આ પ્રકારની રચના કરવાના કારણે આ જે એસેફ સિક્સ સર્કિટ બ્રેકર જે છે એ કેવા છે મોંઘા હોય છે અહીંયા તમને જે આકૃતિમાં જોવા મળે છે આ છે એસ એફ સિક્સ સર્કિટ બ્રેકર એસએફ સિક્સ સર્કિટ બ્રેકરના અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ મૂવીંગ મેમ્બર છે અહીં આગળ ફિક્સ મેમ્બર છે આ ફિક્સ મેમ્બર જોડે એક આર્કિંગ હોર્નની વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીંયાથી આપણે એસએફ સિક્સ ગેસને શું કરીએ છીએ ઇનલેટ કરીએ છીએ તો આ પ્રકારની જો તમને રચના જોવા મળે તો આને આપણે એસએફ સિક્સ સર્કિટ બ્રેકર તરીકે ઓળખીએ છીએ અને આ આપણી શું છે પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે તો સર્કિટ બ્રેકરના અંદર કયો ગેસ વાપરવામાં આવે છે એસએફ સિક્સ સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ ક્વેશ્ચન નંબર નીચેના પૈકી કયા સર્કિટ બ્રેકરની રેન્જ સૌથી ઓછી હોય છે તો અહીંયા આગળ આપણને એર સર્કિટ બ્રેકર ઓઇલ સર્કિટ બ્રેકર વેક્યુમ સર્કિટ બ્રેકર અને એસએફ સિક્સ સર્કિટ બ્રેકરની રેન્જ ખબર હોવી જોઈએ તો જે એર સર્કિટ બ્રેકર જે છે એ કેવી કરતા ઓછા માટે વપરાય છે ઓઇલ સર્કિટ બ્રેકર જે છે એ અને કેવી માટે વપરાતા તેમજ વેક્યુમ સર્કિટ બ્રેકર જે છે એ બાવીસ થી છાસઠ કેવી માટે વાપરવામાં આવે છે અને એસેફ સિક્સ સર્કિટ બ્રેકર જે છે એ એકસો બત્રીસ બસો વીસ ચારસો અને સાતસો પાસઠ કેવી માટે વાપરવામાં આવે છે તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એર સર્કિટ બ્રેકર કેમ કે એર સર્કિટ બ્રેકર જે છે એ સૌથી ઓછી રેન્જ છે અગિયાર કેવી કરતા ઓછી ક્વેશ્ચન નંબર એટીન નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર એક્સ્ટ્રા ટેન્શન લાઇન માટે વાપરવામાં આવે છે એક્સ્ટ્રા ટેન્શન લાઇન એટલે કે આપણી ઇ એચ ટી એક્સ્ટ્રા ટેન્શન એટલે કે આપણા એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી ચારસો કેવી અને સાતસો પાસઠ કેવી તો આના માટે જે આપણે સર્કિટ બ્રેકર વાપરીએ છીએ એ છે એસએફ સિક્સ સર્કિટ બ્રેકર અને એસએફ સિક્સ સર્કિટ બ્રેકરનું પૂરું નામ છે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ સર્કિટ બ્રેકર જે એકસ્ટ્રા હાઈ ટેન્શન લાઇન માટે વપરાય છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન ચારસો કેવી સબસ્ટેશન માટે નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર ઇન્સ્ટોલ કરી શકાય છે ચારસો કેવી એટલે કે એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઈન તો આના માટે જે સર્કિટ બ્રેકર વપરાય જે છે એને આપણે કહીએ છીએ એસએફ સિક્સ સર્કિટ બ્રેકર તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ડી એસએફ સિક્સ સર્કિટ બ્રેકર તેમજ મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર એટલે એમસીસીબી એ ક્યાં વપરાય છે ઇન્ડસ્ટ્રીના અંદર વાપરવામાં આવે છે શાના માટે પાવર વાયરિંગ માટે તેમજ એર સર્કિટ બ્રેકર જે છે એ અગિયાર કેવી કરતા ઓછી કેવીની ની લાઇન માટે વાપરવામાં આવે છે અને મિનિયેજર સર્કિટ બ્રેકર જે છે એ ક્યાં વપરાય છે એન્ડ આપણે યુટિલાઇઝેશન માટે એટલે કે ડોમેસ્ટિક એપ્લિકેશન માટે આપણે એમસીબી ને વાપરીએ છીએ અને એમસીબી જે છે એ બસો ત્રીસ વોલ્ટ તેમજ ચારસો પંદર વોલ્ટ માટે વાપરવામાં આવે છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સર્કિટ બ્રેકરમાં કોન્ટેક ક્લોઝિંગ અને ઓપનિંગ માટે સ્પ્રિંગ શા માટે વાપરવામાં આવે છે તો સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે એના અંદર સ્થિતિ શક્તિ સચવાયેલી હોય છે અને જયારે સ્પ્રિંગને મૂકી દેવામાં આવે છે ત્યારે એ શક્તિનું ગતિ શક્તિમાં રૂપાંતર થાય છે એટલે કોન્ટેકને મેકિંગ અને બ્રેકિંગ ઓપરેશન શું બનાવે છે સ્પ્રિંગ દ્વારા ઝડપી બને છે તો અહીં આગળ આ એ જે છે એ શું છે સાચો છે કેમ કે કોન્ટેકને મેકિંગ અને બ્રેકિંગ ઓપરેશન કેવું બનાવે છે સ્પ્રિંગ દ્વારા ઝડપી બને છે તેમજ કોન્ટેક્ટની મેકિંગ અને બ્રેકિંગનો સમય શું થાય છે ઘટી જાય છે એટલે કે આ જે બી પોઈન્ટ જે છે એ પણ કેવો છે સાચો છે એટલે કે સ્પ્રિંગના કારણે કોન્ટેક્ટમાં મેકિંગ અને બ્રેકિંગ કેવું થાય છે ફાસ્ટ થાય છે તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી એ અને બી બંને ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન અન્ય સર્કિટ બ્રેકરની સરખામણીમાં એસેપ્સિક સર્કિટ બ્રેકરના ફાયદા શું છે તો એસેપ્સિક સર્કિટ બ્રેકરના અંદર આર્કિંગ ટાઈમ કેવો હોય છે ઓછો હોય છે એટલે એ બી છે તે ઘણા જ વધારે પ્રમાણમાં કરંટને ઇન્ટરપ કરી શકે છે આ પણ કેવું છે સાચું છે તેમજ તે અવાજ રહિત ઓપરેશન આપે છે તો એ બીએનએસસી તણે સાચા છે તો કરેક્ટ આન્સર આવશે ઉપરોક્ત તમામ તો આ એ બીએનએસસી એ ત્રણે ત્રણ શું છે એ સેપિક સર્કિટ બ્રેકરના ફાયદા છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઈલ એટલે શું તો સોલેનોઇડ કે જે માત્ર એસી થી ઓપરેટ થાય છે આ કેવું છે ખોટું પરંતુ સોલેનોઇડ કોઇલ જે એસી અથવા ડીસી બંને થી ઓપરેટ થાય છે તો આ કેવું છે સાચું છે તો કરેક્ટ આન્સર આવશે સી સોલેનોઇડ કોઈલ કે જે એસી અથવા ડીસી થી ઓપરેટ થાય છે

અહીં આગળ આ જે છે એ છે આપણી રિલે કોઇલ અને રિલે કોઇલ જે છે એ કરંટ ટ્રાન્સફોર્મરના કરંટને સેન્સ કરવાનું કાર્ય કરે છે અને અનહેલ્ધી અથવા તો ફોલ્ટી કન્ડિશનના અંદર રિલે એ કરંટ ટ્રાન્સફોર્મરના જે કરંટ જે છે એને સેન્સ કરશે અને અહીંયા આગળ આ જે પ્લન્જર છે એને ઉપરની તરફ ખેંચશે જેના કારણે એની સાથે જોડાયેલી આ જે ટ્લિપિંગ પ્લન્જર જે છે એ શું થશે ટ્રીપ થશે અને અનહેલ્ધી અથવા તો ફોલ્ટી કન્ડિશનના અંદર સર્કિટ બ્રેકરને લાઇનથી ડિસ્કનેક્ટ કરવાનું કાર્ય કરશે નંબર સર્કિટ વચ્ચેનો અવરોધ એટલે કે કોન્ટેક રજિસ્ટર માટે કયો ક્રમ હોય છે તો સર્કિટ બ્રેકરના જે કોન્ટેક હોય છે એની વચ્ચે રજિસ્ટર કેવો હોવો જોઈએ મિનિમમ રજિસ્ટર હોવો જોઈએ એટલે કે ઓછો રજિસ્ટર હોવો જોઈએ તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી થર્ટી માઇક્રો ઓમ પ્લસ ઓર માઇનસ ટેન હવે માઇક્રો એટલે દસ ની માઇનસ છ ઘાત અહીંયા આગળ કિલો થર્ટી કિલો ઓમ એટલે એન્ડ કે થર્ટી ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ તો સૌથી ઓછો રજિસ્ટર કયો દર્શાવ્યો છે અહીંયા આગળ થર્ટી માઇક્રો ઓમ પ્લસ ઓર માઇનસ ટેન તો આ કોન્ટેક રજિસ્ટરનો ક્રમ શું હશે ત્રીસ માઇક્રો ઓમ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ સર્કિટ વપરાતા સલ્ફર હેક્ઝા ગેસ નો ગુણધર્મ શું છે એટલે કે જે સલ્ફર જે ગેસ છે છે એ કેવો એક તો એ અવાહક છે એટલે કે ડાયલેક્ટ્રિક છે તેમજ તે નિષ્ક્રિય ગેસ તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એક તો બી એ કેવો છે અવાહક એટલે કે ડાયલેક્ટ્રિક છે તેમજ તે શું છે નિષ્ક્રિય છે તો કરેક્ટ આન્સર શું આવશે ડી બી અને સી બંને એટલે કે બી અને આ સી બંને કેવા છે સાચા છે ક્વેશ્ચન નંબર નંબરના કોન્ટેક નું મટીરિયલ નીચેના પૈકી કયું હોય શકે તો સર્કિટ બ્રેકરના જે કોન્ટેક માટે જે મટીરિયલ વપરાય છે એ સામાન્ય રીતે કોપર અથવા તો કોપર ટંગસ્ટન હોય છે તો કરેક્ટ આન્સર આવશે એ કોપર કે કોપર ટંગસ્ટન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સેવન નીચેના પૈકી કયો ભાગ સર્કિટ બ્રેકરનો નથી તો સર્કિટ બ્રેકરના અંદર ઓપરેટિંગ કોન્ટેક જોવા મળશે કોઈલ જોવા મળશે અને આ જે કન્ઝર્વેટર જે છે એ કોનો ભાગ છે ટ્રાન્સફોર્મરનો ભાગ છે જે ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર ટેન્ક તરીકે ઓળખાય છે તો કરેક્ટ આન્સર આવશે એ કન્ઝર્વેટર ટેન્ક ક્વેશ્ચન નંબર ટી સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે તો સેટિંગ કરેલા વોલ્ટેજ બાદ વોલ્ટેજ ઘટે છે ત્યારે એને ટ્રીપ કરે છે તો કરેક્ટ આન્સર આવશે ડી સેટિંગ કરેલા વોલ્ટેજ બાદ વોલ્ટેજ ઘટે ત્યારે હવે ધારો કે સેટિંગ કરેલા વોલ્ટેજ છે અગિયાર કેવી છે તો અગિયાર કેવી કરતાં ઓછા વોલ્ટેજ થશે એટલે કે વોલ્ટેજ ઘટશે તો અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ શું કરશે સર્કિટ બ્રેકરને ટ્રીપ કરશે અને અહીંયા આપણે જે જોઈ ગઈ છે અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન સર્કિટ બ્રેકરની સન્ટ ટ્રીપ કોઈલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે તો જ્યારે સિટી અને રિલે દ્વારા કરંટ મળે ત્યારે સર્કિટ બ્રેકરને શું કરે છે ટ્રીપ કરે છે તો કરેક્ટ આન્સર આવશે એ સિટી અને રિલે દ્વારા કરંટ મળે છે ત્યારે ક્વેશ્ચન નંબર થર્ટી એર સર્કિટ બ્રેકર સૌથી વધારે ક્યાં વપરાય છે તો આ જે સર્કિટ બ્રેકર જે છે એ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનના અંદર વાપરવામાં આવે છે તો અહીંયા આગળ એમાં દીધું છે અતિ ઉચ્ચ વોલ્ટેજ સબસ્ટેશનના અંદર કયું આવશે જનરેટિંગ સ્ટેશનના અંદર પણ અને ડોમેસ્ટિકના અંદર આપણે શું વાપરીએ છીએ એમસીબી તો આપણો કરેક્ટ આન્સર અહીંયા શું આવશે ડીસ્ટ્રીબ્યુશન ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનના અંદર કયું વપરાય છે એર સર્કિટ બ્રેકર વાપરવામાં આવે છે